हेलो फ्रेंड्स, आज ना 505 एडवांस ऑपरेटिंग सिस्टम ना लेक्चर नी अंदर मित्रों तमारू फरी एक बार स्वागत छे। तो आज ना लेक्चर नी अंदर मित्रों आपणे प्रीवियस लेक्चर नी अंदर 5, 6 एंड 7 जे प्रोसेस कंट्रोलिंग ना प्रोग्राम जे छे ए कम्प्लीट कर्या हता। मित्रों आज ना लेक्चर नी अंदर आपणे 8 जे प्रेक्टिकल छे तो एने कम्प्लीट करीशू। 8 एंड 9 प्रेक्टिकल ए बने कम्प्लीट करीशू एंड 10 प्रेक्टिकलनी अंदर जे डिफरंट फंक्शन छे तो एनी समझूती साथे प्रेक्टिकल परफॉर्म करीशू। राइट मित्रों, तो फर्स्ट वन छे हाउ इट पॉसिबल दैट फॉर सेम वेरिएबल इन टू रिजल्ट, एटले के जे प्रोसेस આપણે ક્રિએટ કરીએ છીએ ગેટ પીઆઈડી પ્રોસેસનું જે આઈડી ગેટ પીઆઈડી ફંક્શનની મદદથી મેળવીએ છીએ મિત્રો, તો આ પ્રોગ્રામની અંદર એવું કહેવા માગે છે કે એક જ વેરિયેબલના એક્સેસથી આપણે ડિફરન્ટ ડિફરન્ટ પ્રોસેસોને એક્ઝિક્યુટ કરાવીએ છીએ, રાઈટ? તો આવું પોસિબલ થઈ શકે? જો પોસિબલ હોય તો તમે પ્રેક્ટિકલ જે છે તો એને ડેમોન્સ્ટ્રેટ કરો, રાઈટ? તો આપણે વધુ ટાઈમ ના લેતા મિત્રો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ કે જ્યારે આ કોન્સેપ્ટથી આપણે જેમ વેરિયેબલ મિત્રો પ્રોગ્રામની અંદર ડિક્લેર કરતા તમને ખ્યાલ હશે કે જેમ આપણે સિમ્પલ સી પ્રોગ્રામની અંદર કોઈપણ વેરિયેબલનો યુઝ કરીને એ વેરિયેબલની અંદર ડિફરન્ટ ડિફરન્ટ વેલ્યુ આપણે મિત્રો સ્ટોર કરાવી શકતા, રાઈટ? જેનો તમને સમજ છે કે આપણે ડિફરન્ટ ડિફરન્ટ વેલ્યુ જે છે એ મિત્રો એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકાય, રાઈટ? તો એવી જ રીતે મિત્રો આપણે જે પ્રોસેસના પ્રોગ્રામ ડેવલપ કરવાના છીએ, રાઈટ? તો પ્રોસેસના જે પ્રોગ્રામ છે તો એ પ્રોસેસના પ્રોગ્રામ કેવી રીતે પોસિબલ થાય છે મિત્રો? તો એના માટે જે પેરેન્ટ પ્રોસેસનું આઈડી છે એન્ડ ચાઇલ્ડ પ્રોસેસનું આઈડી છે જે મિત્રો, તો એ બંને આઈડી આપણે એક જ વેરિયેબલની મદદથી આપણે સ્ટોર કરાવીએ છીએ, તમને ખ્યાલ હોય તો, રાઈટ? તો એ કેવી રીતે પોસિબલ થાય છે તો એના અકોર્ડિંગ પ્રેક્ટિકલ આપણે ડેવલપ કરવાનો છે। તો મિત્રો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ આજનું લેક્ચર। તો સૌથી પહેલાં પ્રોગ્રામની અંદર હેડર ફાઇલ એડ કરું છું હું, રાઈટ? સ્ટેડિયો ડોટ એચ, રાઈટ? ધેન ઇન્ટીજર મેઇન ફંક્શન લઈએ છીએ મિત્રો આપણે। ધેન શું કરવું પડશે, હવે એક ઓનલી ફોર એક જ વેરિયેબલની જરૂર છે એન્ડ એ વેરિયેબલને આપણે ફોક્સ સિસ્ટમ કોલની વેલ્યુ અસાઇન કરીએ છીએ એઝ ઇટ ઇઝ, જે પ્રોગ્રામિંગની અંદર કામ કરીએ છીએ એ જ રીતે। હવે આઈની જે વેલ્યુ છે ઇનિશિયલાઇઝેશન સ્ટાર્ટઅપ કરીએ છીએ 0, કમ્પેરિઝન કરાવી તો શું થશે, રાઈટ? એન્ડ આઈની વેલ્યુ ડિફરન્શિએટ કરીએ છીએ આપણે 10, એટલે કે 10 વેલ્યુ મેં અસાઇન કરી છે। તો હવે હું પ્રિન્ટ કરાવું છું, સમજો, પ્રિન્ટ એફ ધેન વેલ્યુ ઓફ આઈ ઇઝ, વેલ્યુ કેટલી છે મિત્રો, એકચ્યુઅલ વેલ્યુ છે 10, રાઈટ? એન્ડ આપણે પ્રિન્ટ શું કરાવવાનું છે સમજો પ્રેક્ટિકલના કોન્સેપ્ટને। અને હવે હું આનું એડ્રેસથી એડ્રેસ પણ પ્રિન્ટ કરાવી શકું, યસ? તો આપણે શું કરીએ છીએ, પ્રિન્ટ એફ ધેન એડ્રેસ ઓફ, એડ્રેસ ઓફ આઈ ઇઝ, એડ્રેસ માટે પર્સન્ટેજ યુ એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ? ધેન કમ્પ્લીટ ધેન એમ પર્સન આઈ, રાઈટ? તો ફર્સ્ટ આપણે શું કર્યું મિત્રો, તો
આઈની જે વેલ્યુ છે એને પ્રિન્ટ કરાવી એન્ડ આઈનું જે એડ્રેસ છે એને આપણે પ્રિન્ટ કરાવી, રાઈટ? તો અહીંયા આપણું જે કામ છે એ કમ્પ્લીટ થાય છે. ધેન એલ્સ પાર્ટની અંદર શું કરું છું હું, હવે સમજો મિત્રો. તો આઈની વેલ્યુ ડિફરન્ટ સ્ટોર કરાવું છું, રાઈટ? તો આઈ ઇક્વલ ટુ 20 આપું છું, રાઈટ? એક જ વેરિયેબલની બીજી વેલ્યુ અસાઇન કરી એલ્સ પાર્ટની અંદર. તો હવે એને પણ એઝ ઇટ ઇઝ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ કે વેલ્યુ ઓફ આઈ ઇઝ પર્સન્ટેજ ડી સ્લેશન એક્સેસ કરીએ છીએ જેથી તમને આઈ, રાઈટ? ધેન એડ્રેસ ઓફ આઈ, અહીંયા હું મિત્રો કોપી પેસ્ટ કરું છું કેમ કે આપણે આ જ લાઈન રાઈટ ડાઉન કરવાની છે, રાઈટ? તો હવે મિત્રો પ્રોગ્રામની અંદર આપણે એ વેરિયેબલ એક જ એક્સેસ કરેલો છે એન્ડ એની ડિફરન્ટ ડિફરન્ટ વેલ્યુ પ્રોવાઈડ કરેલી છે. તો હવે અહીંયા આ પોસિબલ થશે એ ચેક કરવાનું છે કે ડિફરન્ટ વેલ્યુ એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકાય, એ ખાલી ચેક કરવાનું છે. આપણે કરીએ છીએ પીઆરઓ 8.સી, રાઈટ? એન્ડ એને એક્ઝિક્યુટ પણ કરીએ છીએ મિત્રો. થઈ શકે છે ડિફરન્ટ ડિફરન્ટ વેલ્યુ આપણે સ્ટોર કરાવી શકીએ છીએ પ્રોગ્રામની અંદર, એ પોસિબલ છે મિત્રો. પીઆરઓ 8, પીઆરઓ 8.સી, રાઈટ? ધેન અહીંયા ફર્સ્ટ વેલ્યુ આઈની કેટલી પ્રિન્ટ થાય છે મિત્રો? 10, રાઈટ? એન્ડ એનું એડ્રેસ કેટલું છે? 3280666192. એન્ડ વેલ્યુ સેકન્ડ ટાઈમ પ્રિન્ટ થાય છે આઈની, એ આઈની વેલ્યુ કેટલી પ્રિન્ટ થાય છે મિત્રો? 20 પ્રિન્ટ થવી જોઈએ સેકન્ડ ટાઈમ. આઈની જે વેલ્યુ છે એ સેકન્ડ ટાઈમ કેટલી પ્રિન્ટ થવી જોઈએ મિત્રો? 20. એન્ડ એનું એડ્રેસ કેટલું પ્રોવાઈડ કરેલું છે? તો એનું એડ્રેસ છે 3218066198. એટલે કે મિત્રો વેરિયેબલ અહીંયા જે એક્સેસ કરેલો છે તો એ વેરિયેબલ સેમ જ છે ઇન્ટીજર ટાઈપનું, રાઈટ? બટ એની વેલ્યુ આપણે ચેન્જ કરાવીએ છીએ, રાઈટ? તમને સમજમાં આવે છે મિત્રો? તો અહીંયા મારે પર્સન્ટેજ ડી રાઈટ ડાઉન કરવાનો રહી ગયો છે મિત્રો. હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રોગ્રામ તમારો એક્ઝિક્યુટ થશે એટલે તમને વેલ્યુ મળશે, રાઈટ? 20 વેલ્યુ એકવાર પ્રોગ્રામની એક જ પ્રોગ્રામની અંદર આપણે એ જ વેરિયેબલને ડિફરન્ટ ડિફરન્ટ વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ, બટ એનું એડ્રેસ ચેન્જ થશે નહીં મિત્રો. વેલ્યુ ચેન્જ થશે, એડ્રેસ ચેન્જ થશે નહીં, વેલ્યુ એની ચેન્જ થશે. મિત્રો આ જે કોન્સેપ્ટ છે એ તમને ક્યાં હેલ્પફુલ થાય એવું લાગે છે? તો પોસિબલ ધેટ સેમ વેરિયેબલ ઇન ટુ રિઝલ્ટ એટલે કે પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ હેઝ અ સેમ એડ્રેસ એન્ડ ડિફરન્ટ વેલ્યુ ડેમોન્સ્ટ્રેટ એન્ડ ડિસ્કસ. તો આપણે શું કરવાનું છે પ્રોગ્રામની અંદર? સેમ જે એડ્રેસ મેં
फोर्क सिस्टम कॉलनो यूज करो। फोर्क सिस्टम कॉल कोने असाइन करी? आई नामना वेरिएबल ने। आई नी वेल्यू जीरो थी स्टार्टअप थे इनिशलाइज इक्वल टू जीरो। जयरे आई नी वेल्यू जीरो है एट इनिशलाइजेशन स्टार्टअप थे। मित्रों हवे आई जे वेल्यू आई नी अंदर जे वेल्यू फर्स्ट टाइम आपणे स्टोर करावी 10, राइट? तो ए वेल्यू साथे एनु एड्रेस प्रिंट करावी। सेकंड एल्स जे पार्ट छे एनी अंदर पण प्रिंट एफ फंक्शन एक्सेस कर्यु छे ने एनी वेल्यू आपणे प्रिंट करावी, राइट? मित्रों तो अहींया तमने जे नॉर्मल वेरिएबल थ्रू कॉन्सेप्ट मैं समझाव्यो ए ज प्रोसेसना प्रेक्टिकलनी अंदर तमारे परफॉर्म करवानो छे, राइट? હવે મિત્રો આપણે જોઈએ તો જે 9th નંબરનો પ્રેક્ટિકલ છે, મેક અ પ્રોસેસ નેમ EX2, એટલે EX2 નામની પ્રોસેસ બનાવવાની છે એન્ડ ડિસ્પ્લે ઇટ્સ પ્રોસેસ આઈડી, ઇટ્સ પેરેન્ટ પ્રોસેસ આઈડી એન્ડ એક્ઝિક્યુટ EX1 ફ્રોમ પ્રોસેસ EX1. તો આપણે શું કરવાનું છે મિત્રો કે એક પ્રોસેસનું નામથી અહીંયા EX1 નામથી પ્રોસેસ ડેવલપ કરવાની છે, રાઈટ? એન્ડ એ પ્રોસેસનું આઈડી એન્ડ ઇટ્સ પેરેન્ટ પ્રોસેસ આઈડી બંનેને એક્ઝિક્યુટ કરવાના છે પ્રોગ્રામની અંદર। આ પ્રોસેસનું આઈડી પણ એક્ઝિક્યુટ થવું જોઈએ એન્ડ પેરેન્ટ પ્રોસેસનું આઈડી પણ મિત્રો એક્ઝિક્યુટ થવું જોઈએ। તો એવી એક પ્રોસેસ તમારે સિસ્ટમની અંદર ડેવલપ કરવાની છે, રાઈટ? તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવું પડશે, પ્રોગ્રામની અંદર હેડર ફાઇલ હું ઇન્ક્લુડ કરાવું છું, રાઈટ? સ્ટેડિયો ડોટ એચ, રાઈટ? હવે અહીંયા પ્રોસેસ ક્રિએટ કરવાનું છે એટલે એના માટેની જે હેડર ફાઇલ છે એ આપણે એડ કરાવીશું। તમને ખ્યાલ હોય તો મેં પહેલાં ચર્ચા કરી હતી તમારી સાથે unistd.h, પ્રોસેસ ક્રિએશન માટે મસ્ટ બી આ હેડર ફાઇલ તમારે ઇન્ક્લુડ કરાવવી પડશે તમારા પ્રોગ્રામની અંદર। એન્ડ એક બીજી હેડર ફાઇલ હું એડ કરાવું છું, sys-utsname.h, રાઈટ? યુઝરની ઇન્ફોર્મેશન માટે આ હેડર ફાઇલ એડ કરવામાં આવે છે। તો મિત્રો આપણે મેઇન ફંક્શનની અંદર શું કામ કરવાનું છે, ઇન્ટીજર મેઇન, ધેન મેઇન ફંક્શનની અંદર આપણું જે લોજિક છે રાઇટ ડાઉન કરીશું। તો આપણે સૌથી પહેલાં જે example1 માટે પ્રોસેસ ક્રિએટ કરવાના છીએ, example1 હેઝ સ્ટાર્ટેડ, એટલે કે પહેલું જે EX1 જે એક્ઝામ્પલ છે એની પ્રોસેસ આ પ્રિન્ટની મદદથી સ્ટાર્ટઅપ છે એવો મેસેજ એને આપીએ છીએ, રાઈટ? ધેન હવે પીઆઈડી ઓફ example1, પીઆઈડી કેવી રીતે ગેટ કરશો મિત્રો? તો પીઆઈડી ગેટ કરવા માટે આપણે એક્સેસ કરીએ છીએ ગેટ પીઆઈડી ફંક્શન, ગેટ પીઆઈડી સિસ્ટમ કોલ કો ફંક્શન કો, રાઈટ? ધેન પેરેન્ટ પ્રોસેસ માટે પણ સેમ થિંગ, પ્રિન્ટએફ પીપીઆઈડી ઓફ example1%d, ધેન ગેટ પીપીઆઈડી, રાઈટ? મિત્રો તો અહીંયા પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ જે પ્રોસેસ છે તો એના આઈડી આપણે ગેટ કર્યા મિત્રો, રાઈટ? હવે તમે જોઈ શકો છો કે હવે શું કામ કરવાનું છે, તો રીડ કરીએ ડેફિનેશન એટલે સમજમાં આવશે કે મેક પ્રોસેસ નેમ, પ્રોસેસ નેમ example2 નામથી આપણે બનાવ્યું એન્ડ ડિસ્પ્લે પ્રોસેસ આઈડી, ઇટ્સ પેરેન્ટ પ્રોસેસ આઈડી એન્ડ
प्रोसेस आईडी एक्जीक्यूट ईएक्स वन फ्रॉम प्रोसेस ईएक्स वन, एट આપણે બે પ્રોગ્રામ મિત્રો ક્રિએટ કરવા પડશે આના અકોર્ડિંગ. તો ફર્સ્ટ જે પ્રોગ્રામ છે એની અંદર જે એક્ઝામ્પલ આપણે ક્રિએટ કરીએ છીએ, રાઈટ મિત્રો, એન્ડ સેકન્ડની અંદર જે એક્ઝિક્યુટ કમાન્ડ છે તો એને આપણે કમ્યુનિકેટ કરીને એક્ઝિક્યુટ કમાન્ડની મદદથી આ પ્રોગ્રામને રન કરાવીશું, રાઈટ? તો ઈ એક્સ ECL એન્ડ પ્રોગ્રામનું નામ જે હોય, ધારો કે PRO, સેકન્ડ પ્રેક્ટિકલ આપણો જે છે મિત્રો, તો સેકન્ડ પ્રેક્ટિકલનું નામ આપું છું PRO 9B. એટલે આ ફર્સ્ટની એક્ઝિક્યુશનથી એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે શું આપી, સેકન્ડ જે પ્રેક્ટિકલ છે એક્ઝિક્યુટ થવો જોઈ, રાઈટ? તો CHAR કેર ધેન 0 ધેન કમ્પ્લીટ, રાઈટ? ધેન પ્રિન્ટએફ ધેન ધીસ વિલ નોટ પ્રિન્ટ, અહીંયા આપણો ફર્સ્ટ જે પ્રોગ્રામ છે તો એ કમ્પ્લીટ થાય છે મિત્રો, રાઈટ? જોઈએ હવે સેવ કરીને. ઓકે મિત્રો, એક્ઝામ્પલ સ્ટાર્ટ થઈ ગયું છે તમારું, જોઈ શકો છો કે એક્ઝામ્પલ હેઝ સ્ટાર્ટેડ. એનું આઈડી છે 9860 એન્ડ પેરેન્ટ પ્રોસેસનું આઈડી છે 9763. એન્ડ આપણે એક મેસેજ આપ્યો હતો કે આ ઓનલી ફોર પ્રિન્ટએફનું એક્ઝામ્પલ નથી, રાઈટ? તો હવે મિત્રો આપણે જે હેડર ફાઇલ એડ કરાવી છે ફર્સ્ટ ઓફ ઓલ, તો એની તમારા માઇન્ડની અંદર સમજ હોવી જોઈએ કે જે EXEC સિસ્ટમ કોલ છે તો એ ફેમિલીની અંદર જે પ્રોગ્રામની અંદર આપણે કામ કરીએ છીએ, રાઈટ? તો એ કેવી રીતે પરફોર્મ કરે છે એન્ડ આપણને કેટલું યુઝફુલ છે, રાઈટ? એઝ અ આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે EXEC એક્ઝિક્યુશન ફેમિલી ઓફ ફંક્શન તમને સિસ્ટમ કોલ જે પ્રોવાઈડેડ છે, રાઈટ? તો એ સિસ્ટમ કોલ શેના માટે એક્સેસ કરવામાં આવે છે? તો જે કરંટ પ્રોસેસ હશે મિત્રો, સમજો કે આ જે ફંક્શન પ્રોગ્રામની અંદર એક્સેસ કરવાથી આપણને એઝ અ રિઝલ્ટ શું પ્રોવાઈડ થશે, તો જે કરંટ પ્રોસેસની ઇમેજ સાથે ન્યૂ પ્રોસેસ ઇમેજ જનરેટ થશે એન્ડ એના ઘણા બધા ફંક્શન છે જે આપણે એક્સેસ કરવાના છીએ કે જે પછી આપણે જોઈએ છીએ. પણ સૌથી પહેલાં
આપણે જે હેડર ફાઇલ મિત્રો એડ કરાવી છે UniSTDH નામની જે હેડર ફાઇલ છે, તો એ હેડર ફાઇલ સેના માટે યુઝ કરવામાં આવે છે કે જે આપણે C++ પ્રોગ્રામિંગ એઝ એ એક્સેસ કરીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર લિનક્સ એઝ અ રાઇટ. તો મિસ સેલ્યુનિયસ સિમ્બોલિક કોન્સ્ટન્ટ ટાઈપ છે, કોન્સ્ટન્ટ એન્ડ ટાઈપ છે જેને ડિક્લેર કરવા માટે આપણે જે એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી મિત્રો EXCL જે સિસ્ટમ કોલની અંદર પાસ કરાવી રાઈટ. તો UniSTD.h એ શું છે, એક હેડર ફાઇલ છે એન્ડ એની અંદર જે કોડ ટાઈપ થયેલો છે રાઈટ, તો એ વેરિયસ કોન્સ્ટન્ટ ટાઈપ એન્ડ ફંક્શન જે છે એ POSIX ના જે ફંક્શન એન્ડ જે ઇન્ટરફેસીસ આપણે એક્સેસ કરીએ છીએ તો એની અંદર એ હેડર ફાઇલની અંદર રહેલા છે મિત્રો. સમજો કે આ જે હેડર ફાઇલ છે તો એની અંદર કોન્સ્ટન્ટ વેરિયસ કોન્સ્ટન્ટ ટાઈપ એન્ડ ફંક્શન ડિક્લેરેશન દેટ કમ્પ્રાઇઝ POSIX ઓપરેટિંગ સિસ્ટમ રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમના જે ફંક્શન છે જે ડિક્લેરેશન કરીએ છીએ આપણે UniSTD.h ની મદદથી એને ગેટ કરાવી શકીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર. એન્ડ ફેમસ નલ પોઈન્ટર ડેફિનેશન છે, એક્ઝામ્પલ તરીકે સિમ્બોલિક કોન્સ્ટન્ટ માટે આપણે IO ફંક્શન એક્સેસ કરીએ છીએ SIGSET અધરવાઇઝ R_OK. તો એ ટાઈપના ફંક્શન તમારે પ્રોગ્રામની અંદર એક્સેસ કરવા હોય મિત્રો તો આ હેડર ફાઇલ મસ્ટ બી એડ કરાવી પડે છે. એન્ડ ફંક્શનની અધર ડેફિનેશન લાઇક એઝ અ ગેટ હોસ્ટ નેમ ફોક્સ સિસ્ટમ કોલ રાઈટ. તો એની જે કન્ટેન્ટ તમારે પ્રોગ્રામની અંદર રાઇટ ડાઉન કરવી હોય તો મસ્ટ બી, એટલે કે પ્રોસેસના જે પ્રોગ્રામ છે ને એની અંદર કન્ટેન્ટ રાઇટ ડાઉન કરી છે એને આપણે એક્સેસ કરવા હોય ત્યારે તમે UniSTD.h નામની હેડર ફાઇલને આપણા પ્રોગ્રામની અંદર એડ કરાવવી પડે છે મિત્રો રાઇટ. હવે આપણે જોઈએ સિસ UTS જે હેડર ફાઇલ છે રાઇટ, સિસ UTS name.h જે હેડર ફાઇલ છે, તો એ હેડર ફાઇલ આપણને શું પ્રોવાઈડ કરે છે, સ્ટ્રક્ચર. કોનું સ્ટ્રક્ચર? UTS name જે છે એ સિસ્ટમ નેમ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે. સિસ્ટમનું જે નેમ સ્ટ્રક્ચર છે તો એની મદદથી આપણે શો અપ કરાવી શકીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર એક્સેસ કરાવીને. એક્ઝામ્પલ તરીકે સિસ UTS name.h હેડર ફાઇલ શું ડિફાઇન કરે છે? તો સ્ટ્રક્ચર UTS name સ્ટ્રક્ચર ડિફાઇન કરાવી શકીએ છીએ આપણે. કોનું? તો અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે કેરેક્ટર પોઈન્ટર 0 રાઈટ. તો એ શું છે, કેરેક્ટર સિસ્ટમ નેમ એન્ડ બ્રેકેટની અંદર તમે જે પણ ઇમ્પ્લિમેન્ટેશન કોડ આપો છો ઓપરેટિંગ સિસ્ટમને તો એ રાઇટ ડાઉન કરી શકો છો રાઈટ. એના જે મેમ્બર ફંક્શન કહેવાય, લિસ્ટ ઓફ મેમ્બર ફંક્શન તો ઘણા બધા છે, કેરેક્ટર સિસ નેમ, કેરેક્ટર નોડ નેમ, કેરેક્ટર રિલીઝ, કેરેક્ટર વર્ઝન, કેરેક્ટર મશીન. તો આ સ્ટ્રક્ચર છે મિત્રો. એ જે કેરેક્ટર એરે છે અધરવાઇઝ અહીંયા જે એઝ અ આર્ગ્યુમેન્ટ પ્રોવાઈડ કરેલી છે મિત્રો રાઈટ. કેરેક્ટર પ્રોગ્રામ નેમ એન્ડ કેરેક્ટર મલ્ટિપ્લિકેશન 0. તો EXCL જે એક્ઝિક્યુટ સિસ્ટમ કોલ કરીને આપણને પ્રોવાઈડ કરે છે રાઈટ, તો એ જે હોલ કેરેક્ટર એરે છે એ અનસ્પેસિફાઈડ સાઇઝ બટ ડેટા સ્ટોર ઇન ધેમ ઇઝ ટર્મિનેટેડ બાય નલ બાઇટ. હવે આ જે એરે તો આપણે અહીંયા એક્સેસ નથી કર્યું મિત્રો, પણ એઝ એ આર્ગ્યુમેન્ટ સ્ટ્રક્ચર રિટ્રાઈવ કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ હેડર ફાઇલનો રાઈટ.
एंड यूनेम मीन्स वॉट? तो यूनेम ए करंट जे सीस्टम होय एने गेट एनु नाम गेट करवा माटे यूनेम एक्सेस करवामां आवे छे, राइट? तो अहीं मित्रों जे EXECL जे सीस्टम कॉल छे एनी पहला माहिती आपणे मेळवी लईए। तो EXEC सीस्टम कॉल नी फेमिलीना ए सीस्टम कॉल छे। तो पहला EXEC शू छे, केम एक्सेस करवामां आवे छे, राइट? प्रोसेसना जे कमांड एक्ज़िक्यूट करीए छीए आपणे डिफरंट डिफरंट आपणा प्रोग्रामनी मददथी, તો એની અંદર કેવી રીતે હેલ્પફુલ થાય છે એ મિત્રો જોવાનું છે। તો EXEC સિસ્ટમ કોલ એ શું છે? સૌથી પહેલાં તો તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ કે EXEC એ સિસ્ટમ કોલ છે, રાઈટ? એન્ડ સેના યુઝ માટે આપણે એને યુઝ કરીએ છીએ? તો સિસ્ટમ કોલ ઇઝ યુઝ એક્ઝિક્યુટ અ ફાઇલ વિચ રિસાઇડિંગ ઇન એક્ટિવ પ્રોસેસ। જે ફાઇલ રિસાઇડ છે એક્ટિવ પ્રોસેસની અંદર એના એક્ઝિક્યુશન માટે આ સિસ્ટમ કોલ યુઝ કરવામાં આવે છે। વેન EXEC ઇઝ કોલ ધ પ્રિવિયસ એક્ઝિક્યુટેબલ ફાઇલ ઇઝ રિપ્લેસ એન્ડ ન્યૂ ફાઇલ ઇઝ એક્ઝિક્યુટ। જો તમે કોઈ પ્રિવિયસ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરેલો હોય, કોઈ ફાઇલ એક્ઝિક્યુટ કરાવી હોય મિત્રો, તો એને રિપ્લેસ કરશે આ કમાન્ડ, રાઇટ? અધરવાઇઝ આ સિસ્ટમ કોલ, એન્ડ ન્યૂ ફાઇલનું એક્ઝિક્યુશન આ સિસ્ટમ કોલની મદદથી પરફોર્મ થાય છે, રાઇટ મિત્રો? સેકન્ડ થિંગ આપણે જોઈએ તો મોર પ્રિસાઇઝલી વી કેન સે દેટ યુઝિંગ EXEC સિસ્ટમ કોલ વિલ રિપ્લેસ ધ ઓલ્ડ ફાઇલ ઓર પ્રોગ્રામ ફ્રોમ પ્રોસેસ વિથ અ ન્યૂ ફાઇલ ઓર પ્રોગ્રામ। હવે આપણને ખબર છે મિત્રો કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે મલ્ટીપલ પ્રોગ્રામ અકોર્ડિંગ એ પર્ટિક્યુલર પ્રોગ્રામની ડિફરન્ટ ડિફરન્ટ પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય છે ક્યુની અંદર, ડેટા સ્ટ્રક્ચરની અંદર, રાઇટ? એન્ડ મેમરીની અંદર એ રીતે હોલ શિડ્યુલર એને મેનેજ કરે છે, રાઇટ? તો જે પણ ફાઇલ એક્ઝિક્યુટ, જે ફાઇલનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે અને ન્યૂ ફાઇલ એક્ઝિક્યુશન માટે વેઇટ કરી રહી છે, તો એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? અવેકિંગ કોણ કરે છે કર્નલને? EXEC સિસ્ટમ કોલ, રાઇટ? એન્ટાયર જે કન્ટેન્ટ છે એન્ડ પ્રોસેસ જે છે રિપ્લેસ કરશે ન્યૂ પ્રોગ્રામને, એન્ડ ઓલ્ડ પ્રોગ્રામ હશે એ ત્યાંથી રિમૂવ થશે। યુઝર ડેટા સેગમેન્ટ વિચ એક્ઝિક્યુટ ધ EXEC સિસ્ટમ કોલ is replaced with the data file whose name is provided in the argument while calling EXEC। તો અહીંયા પ્રોગ્રામની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ડેટા સેગમેન્ટ એટલે કે ડેટા એક્ઝિક્યુટ કરાવવાના છે, પ્રોગ્રામના જે ડેટા છે એ એક્ઝિક્યુટ કરાવવાના છે મારે, તો એના અકોર્ડિંગ તમને સ્ટ્રક્ચર એક્ઝિક્યુશન માટે પ્રોવાઈડ કરશે, રાઇટ? તો જે ન્યૂ પ્રોગ્રામ મેમરીની અંદર લોડ થાય છે એના અકોર્ડિંગ અમુક પ્રોસેસો લોડ થશે, તો એને સ્પેસ રિક્વાયર હશે, એન્ડ કરંટ જે પ્રોસેસ ટર્નેડ થાય છે, રાઇટ, ઇન્ટુ ન્યૂ પ્રોસેસ, હેન્સ ધ પ્રોસેસ આઈડી PID ઇઝ નોટ ચેન્જ। હવે મિત્રો સમજવા જેવી વાત છે કે જ્યારે તમે પ્રોગ્રામને મેમરીની અંદર લોડ કરાવો છો ત્યારે જે પ્રોસેસને એક્ઝિક્યુશન માટે જે સ્પેસ રિક્વાયર છે, તો કરંટ પ્રોસેસ તમારી જે છે એ કરંટ પ્રોસેસ શેની અંદર ટર્ન ઓન થશે? તો ન્યૂ પ્રોસેસ છે એની અંદર ટર્ન ઓન થશે, એન્ડ પ્રોસેસનું આઈડી છે એ ચેન્જ થતું નથી। હમણાં હાલ જ આપણે વેરિયેબલવાળો પ્રેક્ટિકલ જોયો મિત્રો, તો એની અંદર આ સમજૂતી મેં આપી હતી કે પ્રોસેસ, કરંટ પ્રોસેસ જે હશે એ કરંટ પ્રોસેસનું એક્ઝિક્યુશન જેવું કમ્પ્લીટ થઈ જશે એટલે ન્યૂ પ્રોસેસ એની જગ્યા પર આવી જશે, એટલે એનું આઈડી ચેન્જ થતું નથી મિત્રો।
राइट, दिस इज बिकॉज वी आर नॉट क्रिएटिंग अ न्यू प्रोसेस, वी आर जस्ट रिप्लेसिंग अ प्रोसेस विथ अनदर प्रोसेस इन ई एक्स ई सी. હવે કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવો છો મિત્રો, તો એ પ્રોસેસ જે પ્રોગ્રામની પ્રોસેસ હોય છે, તો એ પ્રોસેસ રિપ્લેસ થાય છે. રાઈટ, કોની મદદથી? ઈ એક્સ ઈ સી જે સિસ્ટમ કોલ છે, તો એની મદદથી શું થાય છે? રિપ્લેસ થાય છે, ટર્ન ઓફ થતી નથી. રાઈટ મિત્રો, તો જ્યારે નવો પ્રોગ્રામ મેમરીની અંદર લોડ થાય છે, ત્યારે એના અકોર્ડિંગ જે પ્રોસેસો હોય એના માટે સ્પેસ રિક્વાયર હોય છે મિત્રો. રાઈટ, સેકન્ડ થિંગ આપણે જોઈએ તો જે કરંટ પ્રોસેસ જે જસ્ટ ટર્ન ઓફ થઈ છે, કે કરંટ પ્રોસેસનું જે એક્ઝિક્યુશન કમ્પ્લીટ થયું એટલે મેમરીમાંથી એ રિલીવ થઈ, રાઈટ, એટલે એ પ્રોસેસ જે હતી ઓલ્ડ પ્રોસેસ, તો એ ઓલ્ડ પ્રોસેસને આપણે સમજીએ છીએ કે એ ટર્ન ઓન ઇન ટુ ન્યૂ પ્રોસેસ. એ શેની અંદર ટર્ન ઓન થઈ જશે? ન્યૂ પ્રોસેસની અંદર. એન્ડ પ્રોસેસ આઈડી ઇઝ નોટ ચેન્જ, એટલે કે ઓલ્ડ પ્રોસેસ કોને આપી દીધી? ન્યૂ પ્રોસેસને. એટલે આઈડી ચેન્જ થવાની જરૂર છે નહીં. This is because we are not creating a new process, we are just replacing a process with the another process in EXEC. Right? એટલે કે જે રિપ્લેસમેન્ટ થાય છે એ રિપ્લેસમેન્ટ કોનું થાય છે? તો ઓનલી રિપ્લેસમેન્ટ ન્યૂ પ્રોસેસ જે છે એ વી આર જસ્ટ રિપ્લેસિંગ અ પ્રોસેસ વિથ અનધર પ્રોસેસ. એક પ્રોસેસને બીજી પ્રોસેસ સાથે રિપ્લેસિંગ કરવામાં આવે છે ઈ એક્સ ઈ સી સિસ્ટમ કોલને દ્વારા. રાઈટ, ન્યૂ પ્રો સોરી. હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો, તો ઇફ ધ કરન્ટલી રનિંગ પ્રોસેસ કન્ટેન મોર ધેન વન થ્રેડ, ધેન ઓલ ધ થ્રેડ બી વિલ બી ટર્મિનેટેડ એન્ડ ન્યૂ પ્રોસેસ ઇમેજ વિલ બી લોડેડ એન્ડ ધેન એક્ઝિક્યુટેડ. હવે સમજો મિત્રો કે જ્યારે કરન્ટલી જે રનિંગ પ્રોસેસ છે એ રનિંગ પ્રોસેસ એક કરતાં વધારે થ્રેડ કન્ટેન કરે, ત્યારે શું થાય છે? તો એ જે થ્રેડ છે એ ટર્મિનેટ થઈ જશે એન્ડ ન્યૂ પ્રોસેસ ઇમેજ મેમરીની અંદર લોડ થશે અને એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે મિત્રો. ત્યારે જે ન્યૂ પ્રોસેસ ક્રિએટ કરવામાં આવે છે, તો એ ન્યૂ પ્રોસેસ એકચ્યુઅલી ઓલ્ડ પ્રોસેસ હોય છે, એ જ હોય છે. રાઈટ, વી આર જસ્ટ રિપ્લેસિંગ એ જે પ્રોસેસની ઇમેજ છે મેમરીની અંદર લોડ થશે અને એક્ઝિક્યુટ થશે. એન્ડ જે ફાઇલ ડિસ્ટ્રક્ટર છે, ડિસ્ટ્રક્ટર જે ફંક્શન છે, એ ફંક્શન થ્રુ થ્રેડ ટર્મિનેટ થશે. કરંટ પ્રોસેસના જે થ્રેડ હશે એ મિત્રો શું થશે? ટર્મિનેટ થશે. રાઈટ, તો અહીંયા પીઆઈડી ઓફ પ્રોસેસ ઇઝ લોડેડ ઇન ટુ સેમ પ્રોસેસ, સોરી મિત્રો, પીઆઈડી ઓફ ધ પ્રોસેસ ઇઝ નોટ ચેન્જ બટ ધ ડેટા કોડ સ્ટેક હીપ એક્સેટ્રા ઓફ પ્રોસેસ આર ચેન્જ. પ્રોસેસનું આઈડી મિત્રો ચેન્જ થતું નથી, પણ ચેન્જ શું થાય છે? તો એના ડેટા છે, એનો કોડ છે, સ્ટેક છે, હીપ છે, રાઈટ, જે ડેટા સ્ટ્રક્ચર એક્સેસ કરીએ છીએ, રાઈટ, એન્ડ જે ટેકનિક છે સ્વેપિંગની, તો એ ટેકનિક ચેન્જ થશે, સોરી, ડેટા સ્ટ્રક્ચર ચેન્જ થશે, ડેટા ચેન્જ થશે, કોડ ચેન્જ થશે, રાઈટ, જેવી ન્યૂ પ્રોસેસની રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે રિપ્લેસમેન્ટ થશે મેમરીની અંદર ન્યૂલી લોડેડ પ્રોસેસ માટે. હવે ધ ન્યૂ પ્રોસેસ ઇઝ એક્ઝિક્યુટેડ ફ્રોમ એન્ટ્રી પોઈન્ટ. ન્યૂ પ્રોસેસ જે એક્ઝિક્યુટ થાય છે તો એને શું કહેવાય? એન્ટ્રી પોઈન્ટ. જેવું એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય મિત્રો, સમજો કે જેવું પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય એટલે જે વેઇટિંગમાં હશે પ્રોસેસ, રાઈટ, એ તરત જ એ આઈડી પર પ્રોસેસ આવી જશે. એન્ડ
એને પોતાનું જે વર્ક હશે એ પરફોર્મ કરશે. તો EXEC સિસ્ટમ કોલ જે છે એ સિસ્ટમ કોલ શેનું કલેક્શન છે? તો કલેક્શન ઓફ ફંક્શન, એન્ડ સ્ટાન્ડર્ડ નેમથી એ ફંક્શન એક્સેસ કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર. હવે મિત્રો તમને સમજમાં આવી ગયું હશે કે EXEC સિસ્ટમ કોલ શેના માટે એક્સેસ કરવામાં આવે છે એન્ડ એ સિસ્ટમ કોલનું કેટલું મહત્ત્વ છે. તો EXEC સિસ્ટમ કોલ જે પણ ફાઇલ એક્ઝિક્યુટ થાય છે એના માટે જે એક્ટિવ પ્રોસેસીસ છે, રિસાઇડિંગ ઓન એક્ટિવ પ્રોસેસીસ છે, તો એ ફાઇલના એક્ઝિક્યુશન માટે રિસ્પોન્સિબલ છે, રાઇટ? એને એક્ઝિક્યુટેબલ ફાઇલ પણ કહેવામાં આવે છે કે જે ફાઇલ એક્ઝિક્યુટ થઈ ગઈ હશે એના રિપ્લેસમાં ન્યૂ ફાઇલ એક્ઝિક્યુશન માટે આવશે પ્રોસેસમાં, રાઇટ? જ્યારે ડેટા, યુઝરના જે ડેટા છે એને સેગમેન્ટ, એને શું કરવામાં આવે છે, નાના નાના પાર્ટની અંદર EXEC સિસ્ટમ કોલ થ્રુ એક્ઝિક્યુટ કરવામાં આવે છે એન્ડ રિપ્લેસ વિથ ધ ડેટા ફાઇલ હુઝ નેમ ઇઝ પ્રોવાઇડેડ ઇન ધ આર્ગ્યુમેન્ટ વાઇલ કોલિંગ EXEC. જે આર્ગ્યુમેન્ટ પ્રોવાઈડ કરેલી છે મિત્રો એના થ્રુ એના સેગમેન્ટમાં ડિવાઇડ કરીને એ એરિયાની અંદર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવામાં આવશે મિત્રો, રાઇટ? હવે જ્યારે નવો પ્રોગ્રામ લોડ થાય છે ત્યારે સેમ પ્રોસેસ સ્પેસ એક્સેસ કરવામાં આવે છે, કારણ કે જે કરંટ પ્રોસેસ છે કરંટ પ્રોસેસ ટર્ન ઇન્ટુ અ ન્યૂ પ્રોસેસ. જ્યારે જે પ્રોસેસનું એક્ઝિક્યુશન મિત્રો કમ્પ્લીટ થાય, રાઈટ, જ્યારે જે પ્રોસેસ હોય એનું કમ્પ્લીશન થશે, એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે, એટલે એ પ્રોસેસ મેમરીમાંથી રિમૂવ થાય, રાઈટ? ન્યૂ જે પ્રોસેસ એક્ઝિક્યુશન માટે આવે છે તો એને પ્રોસેસ આઈડી અલોકેટ કરવામાં આવે છે, રાઈટ? એન્ડ એને મેમરી અલોકેટ કરવામાં આવે છે પ્રોસેસ બ્લોકની અંદર, રાઈટ? એન્ડ એ પ્રોસેસ પાછું એક્ઝિક્યુશન એનું કામ કમ્પ્લીટ કરશે, રિપ્લેસિંગ થાય છે, પ્રોસેસ એકબીજા સાથે રિપ્લેસ થાય છે કે એક પ્રોસેસનું કમ્પ્લીશન થયું તો એની જગ્યાએ બીજી પ્રોસેસ આવી જશે, રિપ્લેસમેન્ટ થશે, રાઈટ? પણ પ્રોસેસના આઈડી ચેન્જ થતા નથી મિત્રો. ઇફ ધ કરન્ટલી રનિંગ પ્રોસેસ કન્ટેન મોર દેન વન થ્રેડ, જો જે કરંટ પ્રોસેસ હોય મિત્રો તો એના એક કરતાં વધારે થ્રેડ જે છે એ ટર્મિનેટ થાય છે ત્યારે ન્યૂ પ્રોસેસ ઇમેજ મેમરીની અંદર લોડ થાય છે અને એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરે છે, રાઈટ? એન્ડ જે ડિસ્ટ્રક્ટર ફંક્શન છે એ ડિસ્ટ્રક્ટર ફંક્શન થ્રેડના ટર્મિનેશન માટે, કરંટ પ્રોસેસના થ્રેડના ટર્મિનેશન માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ? તો PID જે છે એ પ્રોસેસ, પર્ટિક્યુલર પ્રોસેસ ઇઝ નોટ ચેન્જ બટ ડેટા કોડ સ્ટેક હીપ એક્સેટ્રા ઓફ પ્રોસેસ આર ચેન્જ. પ્રોસેસની અંદર મિત્રો જે PCB બ્લોક હોય છે એની આઈડી જ ચેન્જ થતી નથી, બાકીના જે ડેટા છે એ ચેન્જ થશે, રાઈટ? EXECL હવે જે ફંક્શન એક્સેસ કરવામાં આવે છે પ્રોગ્રામિંગ માટે, આ સિસ્ટમ કોલ થ્રુ જે ફંક્શન આપણે એક્સેસ કરવાના છીએ, રાઈટ, એની ફેમિલી જે કહેવાય છે, તો એ ફેમિલીના જે ફંક્શન છે અહીંયા લિસ્ટ આઉટ કરેલા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. EXEL, EXECLE, EXECLP, EXECV, EXECVE એન્ડ EXECVP. તો આપણે 1 by 1 સમજીએ, EXECL શેના માટે યુઝ કરવામાં આવે છે, એક્ઝિક્યુશન માટે, ફાઇલ એક્ઝિક્યુશન માટે EXEC સિસ્ટમ કોલ એક્સેસ કરવામાં આવે છે, અને આ જે ફંક્શન છે એના ફેમિલીના ફંક્શન છે મિત્રો, રાઈટ? તો ઇટ શુડ બી નોટેડ હિયર ધેટ દિસ ફંક્શન હેવ સેમ બેઝ EXEC ફોલોઈંગ બાય વન ઓર મોર લેટર. હવે આ જે ફંક્શન છે
એની અંદર કામ તો જે આપણે સિસ્ટમ કોલ અધરવાઇઝ જે ફંક્શન આગળ વાત કરી exec ની એના જેવું સેમ છે, પણ જે ડિફરન્ટ ડિફરન્ટ લેટર એડ કરવામાં આવ્યા છે તો એનો થોડોક ડિફરન્સ પડે છે. મિત્રો જોઈએ તો ફર્સ્ટ વન છે exec, તો જે ઈ રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે તો ઈ ઇટ ઇઝ એન એરે ઓફ પોઇન્ટર દેટ પોઇન્ટ્સ ટુ એન્વાયરમેન્ટ વેરિયેબલ એન્ડ ઇઝ પાસ એક્સપ્લિસિટલી ટુ ધ ન્યુલી લોડેડ પ્રોસેસ. આ જે ઈ એક્સેસ કરવામાં આવે છે રાઈટ, તો એ શું રિપ્રેઝન્ટ કરે છે મિત્રો? તો ઇટ ઇઝ એન એરે ઓફ પોઇન્ટર, એન્ડ એ પોઇન્ટર શું પોઈન્ટ આઉટ કરે છે? એન્વાયરમેન્ટ વેરિયેબલ જે છે એ એન્વાયરમેન્ટ વેરિયેબલને પોઈન્ટ આઉટ કરે છે, જે એક્સપ્લિસિટલી ન્યુલી પ્રોસેસને લોડ કરાવવા માટે રિસ્પોન્સિબલ છે રાઈટ. હવે વાત કરીએ એલ, જે આલ્ફાબેટ એક્સેસ કરવામાં આવેલો છે, તો એલ ઇઝ ફોર ધ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. એઝ એ તમારે પ્રોગ્રામની અંદર કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ પાસ કરાવી હોય, લિસ્ટ ટુ ધ ફંક્શન, એઝ અ ફંક્શનની અંદર આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ પાસ કરાવી હોય તો તમે exec ફંક્શનનો યુઝ કરી શકો છો. exclp, જે પી છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો પી ઇઝ ધ પાથ એન્વાયરમેન્ટ વેરિયેબલ. પાથ એન્વાયરમેન્ટ વેરિયેબલ જે આ સેટ કરેલો છે મિત્રો, એ પાથ તમારે લોડ કરાવવો હોય, એ પાથ શું કરશે? પાથ શું બતાવે? તેનું હોમ બતાવશે રાઈટ. તો જે પણ એન્વાયરમેન્ટ વેરિયેબલ એક્સેસ કર્યો છે તો એની મદદથી આપણે જ્યાં ફાઇલ જેને પાસ કરવાની છે, ફાઇલની અંદર જે આર્ગ્યુમેન્ટ પાસ કરાવી છે, તો એ પાથ થ્રુ પ્રોસેસ એક્ઝિક્યુશન થશે, એટલે લોડેડ થશે મેમરીની અંદર રાઈટ. હવે જે 9th નંબરનો જે પ્રેક્ટિકલ છે મિત્રો, એ 9th નંબરના પ્રેક્ટિકલની અંદર જે આ ફર્સ્ટ આપણે 9A ડેવલપ કર્યું, 9A ની અંદર અહીંયા exec એટલે કે આ જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય, એટલે જે સેકન્ડ પ્રોગ્રામ ડેવલપ કરવાનો છે, તો એ પ્રોગ્રામની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ જે પાસ કરાવ્યું છે તો એનું એક્ઝિક્યુશન પણ થશે. એવું બે પ્રોગ્રામનું કમ્યુનિકેશન કરાવ્યું છે એઝ અ આર્ગ્યુમેન્ટ આપીને રાઈટ. તો અહીંયા મિત્રો ફાઇલનો જે પાથ આપેલો છે તમે જોઈ શકો છો કે આ શું કર્યું છે આપણે, ફાઇલનો પાથ મેં આપેલો છે exclની અંદર શું એક્ઝિક્યુટ થશે, તો આ જે પ્રોગ્રામનું નામ છે રાઈટ, એન્ડ એ જે પ્રોગ્રામની અંદર જે કેરેક્ટર એટલે કે જે એક્સેસ કરેલા હશે સ્ટ્રીંગ, એનું એક્ઝિક્યુશન એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવી છે. તો આપણે આગળ પ્રોગ્રામને વધારે સમજીએ છીએ રાઈટ. તો પી સેના માટે યુઝ કરવામાં આવે છે? મેમરીમાંથી જે ફાઇલનું એક્ઝિક્યુશન તમે કરાવ્યું તો એનો પાથ ફાઇન્ડ કરવા માટે આ એન્વાયરમેન્ટ વેરિયેબલ હેલ્પફુલ થાય છે. ધેન વી, વી ઇઝ ફોર ધ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. વી સેના માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો? તો કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ માટે એક્સેસ કરવામાં આવે છે. ધીઝ આર પાસ એઝ એન એરે ઓફ પોઇન્ટર ટુ ધ ફંક્શન, એન્ડ જે એરે ઓફ પોઇન્ટર વેરિયેબલ છે તો આ ફંક્શનની મદદથી આપણે પાસ કરાવી શકીએ છીએ. હવે જે exec આપણે શા માટે યુઝ કરીએ છીએ, તો જે પણ એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ છે એના માટે રિક્વાયર્ડ છે મિત્રો. ફાઇલને લોન્ચ કરવાનું, ન્યૂ ફાઇલને લોન્ચ કરવા માટે આ રિસ્પોન્સિબલ છે. exec ઇઝ યુઝ વેન ધ યુઝર વોન્ટ ટુ લોન્ચ અ ન્યૂ ફાઇલ ઓર પ્રોગ્રામ ઇન અ સેમ પ્રોસેસ. સેમ પ્રોસેસને આપણે ન્યૂ પ્રોગ્રામ એક્ઝિક્યુશન માટે આપવો હોય ત્યારે exec જે સિસ્ટમ કોલ છે એ પોતાનું
ઇમ્પોર્ટન્ટ વર્ક પરફોર્મ કરે છે મિત્રો. તો આ થિયોરેટિકલ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, રાઈટ. ઇનર વર્કિંગ ઓફ ઇએક્સઇસી, હવે ઇનિશિયલી મેમરીની અંદર અધરવાઇઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇનિશિયલી આનું કામ કેવી રીતે પરફોર્મ થાય છે. તો કન્સિડર ધ ફોલોઈંગ પોઈન્ટ એન્ડ એનું વર્કિંગ છે સમજીએ. તો કરંટ પ્રોસેસ ઇમેજ ઇઝ ઓવર રિટન વિથ ધ ન્યૂ પ્રોસેસ ઇમેજ. તો આપણને ખબર જ છે મિત્રો કે જે કરંટ પ્રોસેસ છે, તો એ કરંટ પ્રોસેસની જે ઇમેજ છે એને ઓવરરાઇટ કરવામાં આવે છે, એને ન્યૂ પ્રોસેસ ઇમેજની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. એન્ડ ન્યૂ પ્રોસેસ જે ઇમેજ હશે તો એ પાસ થશે ઇએક્સઇસી આર્ગ્યુમેન્ટ થ્રુ, રાઈટ. એન્ડ કરન્ટલી જે રનિંગ પ્રોસેસ છે એનું એન્ડિંગ થશે. એન્ડ ન્યૂ પ્રોસેસ ઇમેજ હેઝ સેમ પ્રોસેસ આઈડી, સેમ એન્વાયરમેન્ટ, સેમ ફાઇલ ડિસ્ક્રિપ્ટર એક્સેસ કરી શકશે, કારણ કે ઓલ્ડ પ્રોસેસ હતી, રનિંગ કરન્ટલી પ્રોસેસ હતી, તો એનું એન્ડિંગ થઈ ગયું, રાઈટ. તો હવે જે ન્યૂ પ્રોસેસ આવશે મેમરીની અંદર, તો પ્રોસેસનું આઈડી પણ એક્સેસ કરી શકશે, સેમ એન્વાયરમેન્ટ પણ ઓલ્ડ પ્રોસેસનું એક્સેસ કરી શકશે, એન્ડ જે ફાઇલ ડિસ્ક્રિપ્ટર એટલે કે જે પ્રોસેસ રિપ્લેસ થઈ એની હોલ ઇમેજ જે છે એ રિપ્લેસ થઈ શકશે મિત્રો, રાઈટ. હવે સીપીયુ સ્ટેટ આ વસ્તુ જોઈએ તો વર્ચ્યુઅલ મેમરીની અંદર આનું અફેક્શન થાય છે. આ જે વર્ક પરફોર્મ થાય છે મિત્રો એક્ઝિક્યુશનનું, તો એ એક્ઝિક્યુશનનું વર્ક પ્રોસેસનું કોઈ પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય તો એનું વર્ક પરફોર્મ ક્યાં થાય છે, સીપીયુ સ્ટેટ વર્ચ્યુઅલ મેમરી છે એને અફેક્ટ કરે છે. વર્ચ્યુઅલ મેમરી મેપિંગ ઓફ ધ કરંટ પ્રોસેસ ઇમેજ ઇઝ રિપ્લેસ બાય વર્ચ્યુઅલ મેમરી ઓફ ન્યૂ પ્રોસેસ ઇમેજ. વર્ચ્યુઅલ મેમરી મિત્રો રિસ્પોન્સિબલ છે આ વર્ક માટે કે જે કરંટ પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય એટલે ઓટોમેટિકલી ન્યૂ પ્રોસેસને એ અલોકેટ કરશે, રાઈટ. હવે મિત્રો ઇએક્સઇસી ફેમિલીના જે ફંક્શન છે તો એ ફંક્શનની સિન્ટેક્સ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ફંક્શન છે ઇન્ટીજર ઇએક્સઇસીએલ, કોન્સ્ટન્ટ કેરેક્ટર પોઇન્ટર, પાથ કોન્સ્ટન્ટ કેરેક્ટર એઝ અ આર્ગ્યુમેન્ટ, રાઈટ. તો આપણે પ્રોગ્રામની અંદર મિત્રો જે ફર્સ્ટ ઇએક્સસીએલ એક્સેસ કર્યું છે તો તમે અહીંયા એની સિન્ટેક્સ મેચ કરીને મિત્રો જોઈ શકો છો કે આપણે પ્રોગ્રામની અંદર શું વર્ક પરફોર્મ કર્યું છે. અહીંયા ફર્સ્ટ ફંક્શન છે ઇન્ટીજર ઇએક્સઇસીએલ, રાઈટ. તો અહીંયા આપણે ઇએક્સઇએલ સિસ્ટમ કોલ એક્સેસ કર્યો છે મિત્રો, રાઈટ. એન્ડ એની અંદર એઝ અ કેરેક્ટર કોન્સ્ટન્ટ એટલે કે જે પ્રોગ્રામનું નામ એક્સેસ કર્યું છે, એન્ડ કેરેક્ટર પોઇન્ટર પાથ જે છે એ પાથ ઓટોમેટિકલી ફાઇન્ડ થશે મેમરીની અંદર. આર્ગ્યુમેન્ટ કોઈ પાસ કરાવી નથી એટલા માટે અહીંયા ઝીરો યુઝ કરવામાં આવ્યું છે મિત્રો, તમને સમજમાં આવતું હશે. સેકન્ડ જે સિન્ટેક્સ છે ઇન્ટીજર ઇએક્સઇસીએલપી, કોન્સ્ટન્ટ કેરેક્ટર પોઇન્ટર ફાઇલ એન્ડ કોન્સ્ટન્ટ કેરેક્ટર આર્ગ્યુમેન્ટ, રાઈટ. તો તમારે ફાઇલને યુઝ કરવું હોય બીજી ફાઇલને, રાઈટ, તો ઇએક્સઇસીએલપી એક્સેસ કરી શકો છો પોઈન્ટરની મદદથી, રાઈટ. એન્ડ
ઈ શેના માટે એક્સેસ કરવામાં આવે છે, મેં હમણાં જ એની ચર્ચા કરી છે મિત્રો. તો ઈ એ એરે ઓફ પોઈન્ટર, અધરવાઇઝ એરે ઓફ પોઈન્ટર છે. એ પોઈન્ટર શું કરશે તો એન્વાયરમેન્ટ વેરિયેબલ એક્સપ્લિસિટલી જે ન્યૂલી પ્રોસેસ લોડ થાય છે એક્ઝિક્યુટેબલ ફાઇલની, એના માટે એક્સેસ કર્યું છે, રાઈટ? તો મિત્રો આપણે પ્રોગ્રામની અંદર આ ફંક્શનની સિન્ટેક્સ એક્સેસ કરવાની છે. હવે આપણે વાત કરીએ મિત્રો, તો જે રિટર્ન ટાઈપ છે આ ફંક્શનના, રિટર્ન ટાઈપ શું છે? ઇન્ટીજર. સમજો કે દરેકે દરેક ફંક્શન હોય તો ફંક્શન માટે મિત્રો તમારે વર્ક પરફોર્મ કરવું હોય પ્રોગ્રામની અંદર, તો તમે કેવી રીતે કરી શકો છો એની રિટર્ન ટાઈપ તમને સમજ હોવી જોઈએ મિત્રો, રાઈટ? તો આ જે EXCL જે સિસ્ટમ કોલ છે, તો એના જેટલા પણ ફંક્શન છે મિત્રો, તો એની રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે. વેન ધ પ્રોસેસ ઇમેજ ઇઝ સક્સેસફુલી રિપ્લેસ, નથિંગ ઇઝ રિટર્નેડ ટુ કોલિંગ ફંક્શન બીકોઝ ધ પ્રોસેસ દેટ કોલ ઇટ ઇઝ નો લોંગર રનિંગ. હવે મિત્રો સમજો કે અહીંયા પ્રોસેસનું જે રિપ્લેસમેન્ટ થાય છે, તો આ ફંક્શન જે કોલ કરવામાં આવે છે, તો એ ફંક્શનની મદદથી જે લોંગર રનિંગ નહીં હોય પ્રોસેસ, તો એના માટે સક્સેસફુલી જે એક્ઝિક્યુશન થયેલું હશે એ પ્રોસેસ ને રિટ્રાઈવ કરી શકશો. ફાઇલના નામ તમે એઝ અ રિટ્રાઈવ કરી શકશો. બટ ઇફ દેર ઇઝ એની એરર, -1 વિલ બી રિટર્નેડ. જો કોઈ એરર એ પ્રોગ્રામના એક્ઝિક્યુશન ટાઈમ આવી હશે, તો મિત્રો તમને શું રિટર્ન કરશે? -1. ઇફ એની એરર ઇઝ અકર એન ERR નંબર ઇઝ સેટ. જો કોઈ એરર અકર થશે, તો તમને એનો જે સેટ છે, એરર નંબર સેટ રિપ્રેઝન્ટ થશે મિત્રો, રાઈટ? તો આજનું જે લેક્ચર છે મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ, રાઈટ? એની જે સિન્ટેક્સ છે, રાઈટ, એને સમજી લઈએ, એન્ડ પછી આપણે આના સાથે પ્રોગ્રામ કરવાના છે. બહુ બધા પ્રોગ્રામ છે, તો એને સમજીને ફોક સિસ્ટમ કોલ એન્ડ EXEC સિસ્ટમ કોલનો ડિફરન્સ સમજવાનો છે, એની સાથે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે મિત્રો, રાઈટ? તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે મિત્રો આજના લેક્ચરના અંતે જે અસાઇનમેન્ટ છે, તો અસાઇનમેન્ટની વાત કરીએ, તો મિત્રો તમારે આ જે કમાન્ડ સિસ્ટમ કોલ છે, EXEC સિસ્ટમ કોલ ડિટેલની અંદર સમજાવવાનો છે. રાઈટ? એની જે ફેમિલી છે, એની જે સિન્ટેક્સ એક્સેસ કરીએ છીએ, સેના માટે વર્ક કરે છે, રાઈટ? તો હોલ ઇન્ફોર્મેશન જે આજના લેક્ચરમાં મેં તમને પ્રોવાઈડ કરી, તો એ તમારે શાંતિથી આ પ્રોગ્રામ આની અંદર તમારે સમજાવવાની છે. એન્ડ સેકન્ડ થિંગ આપણે જોઈએ, તો તમારો જે સિલેબસનો પ્રેક્ટિકલ 8 છે મિત્રો, રાઈટ? પ્રેક્ટિકલ 8 છે, જેને મેં સમજાવ્યો સ્ટાર્ટઅપની અંદર, તો એ પણ પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરની અંદર પરફોર્મ કરી એન્ડ જનરલની અંદર રાઇટ ડાઉન કરવાનો રહેશે, રાઈટ? થેન્ક યુ વેરી મચ.